हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। आज आपने नवेम्बर डिसेम्बर 2018 में कॉर्पोरेट में जो शॉर्ट सम पूछाया है ये आपने जोना है। तो जो है पहलो सम, डिबेंचर होल्डर ने चुकव्या पछी लिक्विडेटर पास 2,58,060 रोकड़ सिलक है, बिन सलामत लेंडर 3,50,000 है। लिक्विडेटर ने बिन सलामत लेंडर ने चुकवेल रकम पर 2% लेके मेंटानो आपवानो छे। लिक्विडेटर मेंटानो और बिन सलामत लेंडर ने चुकवेल रकम की गणतरी करो। तो एकदम इजी दाखलो है, कोई ट्विस्ट पॉइंट नहीं ने। आ रीतना दाखला वारंवार पूछाय छे। 2019 नो जे पेपर में टूका दाखला जे सोल्व करे एमां पण आ रीतनो पॉइंट सेम टू सेम आव्यो ज हतो। तमने ख्याल जैसे कई रीते गणतरी करवानी छे ने रेग्युलर चेप्टर में पण आ दाखलो अपने जोयो ज छे। तो चुकव्या पछी अपनी पास आटला रुपया वधेला छे। હવે કોને ચૂકવવાના છે? બિન સલામતને ચૂકવવાના ચૂકવવાના છે 3,50,000, એટલે આપની પાસે પૂરતા પૈસા નથી બિન સલામતને ચૂકવી શકીએ, બરાબર છે? તો હવે આપણે જે 2,58,060 છે પૂરેપૂરું બિન સલામતને આપી દઈશું, જેટલા રૂપિયા છે એને આપી દઈશું, પરંતુ એના પર 2% મેન્ટાનું પણ આપવાનું છે। તો સૌથી પહેલાં આપણે મેન્ટાનું ગણી કાઢીએ। તો તમને ખ્યાલ જ છે 2% મેન્ટાનું છે, તો આપણે શું પડ મૂકતા હતા? 102, 2, તો 2,58,060માં કેટલા? તો જવાબ આવશે 5,060, જે કહેવાશે લિક્વિડેટરનું મહેનતાનું, બરાબર? હવે બિન સલામત લેન્ડરને ચૂકવેલ રકમ શોધવાની, તો ખ્યાલ આવી જશે આપની પાસે કેટલા રૂપિયા હતા? 2,58,060 હતા, એમાંથી એમને મહેનતાનું આપી દઈશું 50,060। આટલો વધારો હતો એમાંથી આટલું મહેનતાનું કાઢી નાખીએ, તો જે બાકીની બસ રકમ બચશે એ આપને આપી દઈશું બિન સલામત લેન્ડરોને, તે આવે છે 2,53,000। હવે આપણે જવાબ પણ ચેક કરી શકીએ, બિન સલામતને 2,53,000 ચૂકવીએ છીએ, એટલે તમે 2% કરો તો 5,060 મહિનાનું આવી જાય છે। એટલે ટેલી પણ કરી લેવાનું, બાય ચાન્સ કોઈ વાર ઉઠાવવામાં ભૂલ થઈ જાય તો। ઓકે, તો સિમ્પલ દાખલો હતો પહેલો, ત્યાર પછી હવે જોઈએ બીજો દાખલો। ગજાનંદ લિમિટેડના મૂડી માર્કા પરથી નીચેની માહિતી મળે છે। તો ગજાન લિમિટેડની માહિતી આપેલી છે, અને મૂડી માર્કો એટલે કે ઇક્વિટી પ્રેફરન્સ યા ડિબેન્ચર જે સ્વરૂપનો કંપનીએ માર્કો સ્વીકાર્યો હોય તે। તો 80,000 ઇક્વિટી છે, દરેક રૂપિયા 10નો છે, 20,008% પ્રેફરન્સ છે, દરેક રૂપિયા 100ના ભરપાઈ, 5,012% ડિબેન્ચર્સ દરેક રૂપિયા 100નો ઉપરાંત તેના પરચુઅન લેન્ડર અને ડેવી ઉન્ડી 6,50,000 છે। એટલે ઇક્વિટી, મૂડી, પ્રેફરન્સ અને અમુક દેવાની માહિતી આપેલી છે। ત્યાર પછી જોઈએ આગળ, ગણેશ લિમિટેડ કંપનીએ કંપનીને પોતાનામાં સમાવી લીધી, ખરીદ કિંમત નીચે મુજબ ચૂકવવામાં આવી, એટલે એમને ગણેશ લિમિટેડને ખરીદ લીધી છે, પોતાનામાં સમાવેશ કરી દીધો છે, અને ખરીદ કિંમત કઈ રીતે ચૂકવી? ડિબેન્ચર્સને 10% પ્રીમિયમ આપવા, દરેક 50ને એવા 10% પ્રેફરન્સ હોય તેટલી સંખ્યામાં આપવા, ગજાનંદ લિમિટેડના 4 ઇક્વિટી શેરના બદલામાં નવી કંપનીના 10ને એકવાર 2 ઇક્વિટી શેર આપવા, ખરીદ કિંમતની ગણતરી કરવી। તો ગણેશ લિમિટેડ એ નવી કંપની છે જેને ગજાનંદ કંપનીને પોતાનામાં સમાવી લીધી છે, અને આપણે સવાલ છે ખરીદ કિંમતની ગણતરી કરવી, તો આપણે એકદમ સિમ્પલ દાખલો છે, 2 માર્ક્સ ઇઝીલી કવર થઈ જાય એમાં। તો અહીંયા ટ્વિસ્ટ પોઈન્ટ એ છે કે ખરીદ કિંમતમાં ડિબેન્ચર્સનો પોઈન્ટ આપ્યો છે, પ્રેફરન્સનો અને ઇક્વિટીનો, તો અહીંયા કન્ફ્યુઝન અહીંયા થઈ જાય છે વિદ્યાર્થીઓને કે ડિબેન્ચર્સને 10% પ્રીમિયમ આપવા, તો આ ડિબેન્ચર્સને 10% પ્રીમિયમ, તો તમને યાદ હોવું જોઈએ આ ડિબેન્ચર્સની કેમાં એન્ટ્રી આવે, ચોખ્ખી મિલકતની ગણતરી કરીશું ત્યારે આવશે, કારણ કે ડિબેન્ચર્સને આપ્યા છે, બરાબર છે? જે ડિબેન્ચર્સને 10% વધારે પેમેન્ટ કર્યું છે એટલે એની ગણતરી કાં આવે ચોખ્ખી મિલકતમાં। ઘણીવાર દાખલામાં ખરીદ કિંમતની સાથે આપી દે એટલે વિદ્યાર્થીઓ ખરીદ કિંમતની ગણતરી મેં પણ લઈ લે છે, બસ આ ટ્વિસ્ટ પોઈન્ટ છે, બીજામાં કોઈ ટ્વિસ્ટ પોઈન્ટ નથી। તો યાદ રાખજો, ડિબેન્ચર્સને જે પેમેન્ટ કર્યું છે એ કેમાં આવશે? એ ચોખ્ખી મિલકતની ગણતરીમાં આવશે, ખરીદ કિંમતમાં નહીં આવશે। ખરીદ કિંમતમાં કઈ ગણતરી આવશે? પ્રેફરન્સ શેર આપ્યા છે તે, અને ઇક્વિટી શેર આપ્યા છે તે। તો જોઈએ, દરેક રૂપિયા 50ને 10% પ્રેફરન્સ તેટલી જ સંખ્યામાં આપવા, તેટલી સંખ્યામાં આપવા, એટલે કે અહીંયા કેટલા પ્રેફરન્સ છે તમે જો, તો અહીંયા 20,000 પ્રેફરન્સ એની સંખ્યા છે, એટલે એટલી સંખ્યામાં આપવા એટલે કેટલા પ્રેફરન્સ શેર આપશે? 20,000 પ્રેફરન્સ શેર આપશે, અને કેટલા રૂપિયાનો છે પ્રેફરન્સ શેર? તો તમે જો પ્રેફરન્સ શેર કેટલા રૂપિયાનો છે? દરેક રૂપિયા 50નો છે, બરાબર છે? તો 5 × 2 = 10, એટલે ટોટલ આવશે 10,00,000। ઓકે, હવે જ રીતે ઇક્વિટી શેરની વાત કરીએ, તો ઇક્વિટી શેરમાં બી સિમ્પલ જ છે, 4 ઇક્વિટી શેરના બદલામાં નવી કંપનીના રૂપિયા 10ને એકવાર 2 શેર આપશે, 4 શેર સામે 2 શેર આપશે, 4 શેર હશે તો 2 શેર મળશે। તો અહીંયા ઇક્વિટી શેર જો, ઇક્વિટી શેર કેટલા છે? 80,000 છે, તો 80,000 સામે કેટલા શેર મળશે? તો એ આવશે 40,000 શેર, આ
અને દરેક રૂપિયા કેટલાનો છે? તો આમાં કહ્યું છે દરેક રૂપિયા 10નો છે, એટલે ગુણ્યા 10 એટલે બહાર કેટલા આવશે? 4 લાખ. એટલે 10 અને 4 આપણે ગુણાકાર સરવાળો કરીએ તો કેટલા આવશે? 14 લાખ આવશે આ એની ખરીદ કિંમત. ઓકે, હવે જોઈએ એમાં છેલ્લો દાખલો ઈ. કોને ડ થિયરી છે. સ્ટ્રોંગ લિમિટેડે વીક લિમિટેડને તારીખ 31/18 રોજ પોતાનામાં સમાવી લીધી. કોને? સ્ટ્રોંગ લિમિટેડે વીક લિમિટેડને પોતાનામાં સમાવી લીધી છે. તો અહીંયા જે સ્ટ્રોંગ લિમિટેડ છે એ કઈ કંપની કહેવાશે? નવી કંપની કહેવાશે જેને વીક લિમિટેડને પોતાનામાં સમાવી લીધી છે. તો સ્ટ્રોંગ લિમિટેડ નવી કંપની, વીક લિમિટેડ એ જૂની કંપની. સ્ટ્રોંગ લિમિટેડ અને વીક લિમિટેડની ચોખ્ખી મિલકત અનુક્રમે 3,80,000 બંનેની ચોખ્ખી મિલકત આપી છે. સ્ટ્રોંગ લિમિટેડ અને વીક લિમિટેડના ઇક્વિટી શેરની સંખ્યા આપેલી છે 15,000 12,000. શેર ફેરબદલીના પ્રમાણની ગણતરી કરો. શોધવાનું શું છે? શેર ફેરબદલીનું પ્રમાણ. તો આ દાખલો જોતા પણ ઘણા વિદ્યાર્થીને લાગે કે આમાં શું શોધવાનું છે, ખબર જ નથી પડતી. આ સ્ટ્રોંગ લિમિટેડ નવી છે, વીક લિમિટેડને ખરીદી લઈ છે, બંનેની ચોખ્ખી મિલકત અને ઇક્વિટી શેરની સંખ્યા આપીને પૂછ્યું છે શેર ફેરબદલીનું પ્રમાણ. તો પહેલા તો એ ખબર, શેર ફેરબદલીનું પ્રમાણ એટલે કે આ જે નવી કંપનીએ જૂની કંપનીને કેટલા શેર આપ્યા, કેટલા શેરના બદલામાં કેટલા શેર આપ્યા, એટલે આપણે જે રેશિયો આવે છે ને તે, કે 4 શેરના બદલામાં 2 શેર આપ્યા, 3 શેરના બદલામાં 1 શેર આપ્યો, બરાબર છે? એ શેર ફેરબદલીનું પ્રમાણ અહીંયા પૂછેલું છે. ખ્યાલ આવ્યો? શેર ફેરબદલીનું પ્રમાણ કે આટલા શેર આટલા શેર ઇસ્યુ કર્યા છે, આટલા શેર હશે જૂની કંપનીના 2 શેર સામે 3 શેર આપ્યા, જૂની કંપનીના 4 શેર સામે 5 શેર આપ્યા. તો એ પ્રમાણ પૂછેલું છે કે કેટલા શેરે કેટલા શેર આપ્યા છે. તો હવે કઈ રીતે શોધાય? તો એના માટે તમે જો 2019માં ટૂંકા દાખલાનો વિડીયો નહીં જોયો હોય તો એ જોઈ લેજો, તો જ ખબર પડશે આમાં. કેમ કે મારે તો પોઈન્ટ આવેલો, એમાં ડિટેલમાં સમજાવેલું છે કે આટલા શેર આપ્યા એ કઈ રીતે ગણતરી થાય. 2018નો આપણે અત્યારે સોલ્વ કરીએ છીએ, 2019માં ટૂંકા દાખલાનો વિડીયો હતો જે ગઈકાલે મૂકેલો, એમાં પોઈન્ટ સમજાવેલો છે કઈ રીતે આ પ્રમાણ શોધાય. તો એના માટે તમને યાદ હોવું જોઈએ જે ગઈકાલે જોયું. એના માટે તમારે સૌથી પહેલા આંતરિક કિંમત શોધવી પડશે બંને કંપનીની, જેનું સૂત્ર છે ચોખ્ખી મિલકત છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. તો બંને માટે હવે આપણે આંતરિક કિંમત શોધીએ. સૌથી પહેલા સ્ટ્રોંગ લિમિટેડ માટે એની ચોખ્ખી મિલકત છે 3 લાખ અને ઇક્વિટી શેરની સંખ્યા છે 15,000. તો 3 લાખ ભાગ્યા 15,000 એટલે 20 આવશે. એ જ રીતે આપણે વીક લિમિટેડની પણ આંતરિક કિંમત શોધીશું. તો એના ચોખ્ખી મિલકત છે 1,80 અને ઇક્વિટી શેરની સંખ્યા છે 12,000. તો એ આવશે 15. બંનેની આંતરિક કિંમત મળી ગઈ. હવે આપણે શેરનું ફેરબદલ પ્રમાણ કઈ રીતે શોધાય તે સમજાવેલું છે. તો આપણે પહેલા લખી દઈએ જૂની કંપની એટલે કે વીક લિમિટેડ, અને નવી કંપની સ્ટ્રોંગ લિમિટેડ, બંનેની આંતરિક કિંમત લખી દઈએ. બંનેની આંતરિક કિંમત કેટલી છે? તો વીકની છે 15 અને સ્ટ્રોંગની છે 20. અને શોર્ટમાં સમજાવેલું, તમારે આનો લસા લઈ લો. લસા વગર બી ખબર પડી શકે છે, પણ લસામાં ડાયરેક્ટ ખ્યાલ આવી જ જશે. 15 અને 20નો જો આપણે લસા લઈએ, 5 ટલી 15, 5 ચોક 20, 3 એકા 3, 4 એકુ 4. તો 5 ટલી 15, 15 ચોક 60, લસા 60 આવે. તો અહીંયા 60 લાવવા માટે શું કરવું પડશે? તો અહીંયા 4 વડે ગુણવું પડશે, 15 ચોક 60, અહીંયા 3 વડે ગુણવું પડશે. આ શું કહેવાશે? એમના શેર કહેવાશે. એટલે કે સ્ટ્રોંગ લિમિટેડ એ વીક લિમિટેડના 4 શેર સામે પોતાના કેટલા શેર આપશે? 3 શેર આપશે. વીક લિમિટેડના 4 શેર પહેલા હંમેશા યાદ રાખજો, જૂની કંપની લખવાની અને ત્યાર પછી નવી. એટલે જૂનીના 4 શેર સામે નવી કંપની કેટલા શેર આપશે? 3 શેર આપશે. એટલે શેર ફેરબદલી પ્રમાણ શું મળશે? કે 4 શેર સામે કેટલા શેર આપશે? 3 શેર આપશે. એટલે કે 4:3 આ એનો રેશિયો થયો. આપણે એવું પણ લખી શકીએ 4:3, 4 શેર સામે 3 શેર ઇસ્યુ કરશે. તો ડિટેલમાં કઈ રીતે ગણતરી કરી છે એ 2019ના ટૂંકા દાખલાનું જે ગઈકાલે વિડીયો હતો એમાં સમજાવેલું છે, એટલે અત્યારે શોર્ટમાં સમજાવી દીધું છે. ઓકે.